ડભોઈમાં તિલક બાબતે લેવાયો મહત્વનો નિર્ણય ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું છે નિવેદન કે તિલક એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે જેને લઈને સૌ ખેલૈયાઓએ

નવરાત્રીની શરૂઆત થાય છે દરબાવતી નગરી એટલે કે ડભોઈમાં નવરાત્રિ છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે બાર પંદર હજાર યુવા યુવતીઓ ગરબે ઘૂમતા હોય છે અને ડભોઈ એટલે કે દરબાવતી નગરીમાં એક માત્ર મોટો ગરબો એપીએમસી ગ્રાઉન્ડ પર હોય છે ડબ્બોની આજુબાજુના ગામોના યુવા યુવતીઓ પણ આ ગરબામાં રમવા આવતા હોય છે દર વખતે અમારી જાહેરાત હોય છે જેને અને કહેતા હોઈએ છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં જ ગરબે આવવું યુવતીઓએ ચણિયા ચોળી પહેરીને આવવું અને યુવાનો હોય તો એમણે કમ્પલસરી જબ્બો પહેરીને આવવો અને જે યુવાનો અહીંયા આવે છે એમને કમ્પલસરી તિલક કરીને આવવું અને વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે આ વખતે બીજે બધે વિવાદો થયા એના કારણે અહીંયા આગળ પણ એવું પૂછવામાં વારંવાર મીડિયા દ્વારા આવે છે તો આ પ્રણાલી છે વર્ષો જૂની હિન્દુ સંસ્કૃતિમાં પણ તિલકનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ભગવાનની કોઈ પણ પૂજા કરતા હોઈએ ત્યારે તિલક લગાવવું એ ફરજિયાત છે તમે ગણપતિનું સ્થાપન કરતા હોય તમે લગ્નની ચોરીમાં બેઠા હો કે માતાજીનો હવન કરતા હોય ત્યારે બ્રાહ્મણો તમને તિલક કરાવતા જ હોય છે આ પણ એક યજ્ઞ છે માતાજીનો જેમાં હજારોની સંખ્યામાં યુવા યુવતીઓ ગરબે ગુમતા હોય છે માતાજીની ભક્તિ કરતા હોઈએ છે અને એક ગણા તો આમાંથી એક નવરાત્રી દરમિયાન અપવાસ પણ રાખતા હોય છે ત્યારે એમના અંદરનો ભક્તિભાવ એ જાહેરમાં પ્રગટતો હોય છે અને તિલક કરવાથી એની મજા ઓર જ આવતી હોય છે એમનું અને એમની સંસ્કૃતિ ખાસ જળવાયેલી રહે હિન્દુ સંસ્કૃતિ જળવાયેલી રહે હિન્દુ ધર્મના પાયાના સિદ્ધાંતોમાં તિલક અને શિખાનું મહત્ત્વ બતાવેલું હોય છે હવે શીખા અમે નથી રાખી શકતા પણ તિલક રાખવું એવું અમે થોડોક આગ્રહ રાખીએ છીએ અને યુવાનોને પણ ગમે છે અને તિલક રાખે છે જે બાબત અહીંયા સિત્તેર ટકા વસ્તી મુસ્લિમ સંપ્રદાયની હોવા છતાં આજ દિન સુધી કોઈ મુસ્લિમ સંપ્રદાય આનામાં વાંધો નથી લીધો અને હિન્દુઓએ પણ વાંધો નથી લીધો દરબાવતી નગરીમાં બંને કોમ પોતપોતાના તહેવારો ખૂબ જ શાંતિથી હળી મળીને કરતા હોય છે હિન્દુઓના તહેવારોમાં મુસ્લિમો તરફથી કોઈ તકલીફ નથી આવતી મુસ્લિમ તહેવારોમાં હિન્દુઓ તરફથી કોઈ તકલીફ નથી આવતી અને તાજેતરમાં જ ઈદે મિલાદનો પ્રસંગ અને ગણેશ વિસર્જન એક જ દિવસે ઉજવવામાં આવ્યું દર્ભાવતીમાં મુસ્લિમો દ્વારા સવારે ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યો અને એ પણ નિર્વિઘ્ન સંપન્ન થયું એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને ત્યાર પછી બપોરથી મોડી રાત સુધી ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું એમાં પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થયો ઉપરથી બંને કોમે જ્યાં જરૂર પડી ત્યાં એકબીજાને સહકાર આપ્યો છે અને દર્ભાવતીની સંસ્કારીતા અને જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરી છે હું તો આપના મારફત દર્ભાવતીના તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને ફરી આપના મારફત પણ વિનંતી કરું છું કે જે ગરબા અહીંયા થવાના છે નવરાત્રી મહોત્સવ યુવાનો છે તો એમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ આવું યુવાનોએ જબ્બા પહેરીને આવવું અને તિલક લગાવીને જાવું